सयाजी हॉस्पिटल ना डायलिसिस विभाग खाते आज रोज वर्ल्ड किडनी दिवस की उजवणी करवामां आवी हती। वर्ष 2006 થી 10 માર્ચ ના રોજ વર્લ્ડ કિડની ડે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે વર્લ્ડ કિડની ડે ની ઉજવણી નિમિત્તે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ વિભાગમાં દર્દીઓના હસ્તે કેક કટિંગ કરી વિશ્વ કિડની ડે મનાવવામાં આવ્યો હતો। દર 10 માંથી એક દર્દીને કિડનીની બીમારી હોય છે। લોકોમાં કિડનીના રોગો વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ કિડની દિવસ મનાવવામાં આવે છે, ત્યારે સયાજી હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગ ખાતે પણ દર્દીઓ સાથે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર, ડોક્ટર ડાભી એસોસિએટ પ્રોફેસર મેડિસિન વિભાગ અને ડોક્ટર રૂપલ દોશી મેડિસિન વિભાગના વડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2006 થી આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કિડની ડે ઉજવાય છે, એના ભાગરૂપે 10 માર્ચે આપણે સયાજી હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કિડની એટલે વર્લ્ડ કિડની ડેનું આપણે સેલિબ્રેશન રાખેલ છે। વડોદરાનું જે ડાયાલિસિસ સેન્ટર છે તે ખૂબ જ એક્ટિવ છે અને દર્દીઓને સરસ સુવિધા પૂરી પાડે છે। લગભગ મહિને 500 જેટલા ડાયાલિસિસ આપણા સેન્ટરમાં કરવામાં આવે છે અને એની સહાય આપણને ગુજરાત ગવર્મેન્ટ તરફથી, આઈકેડી તરફથી પૂરી પાડવામાં આવે છે। એટલે એ ખૂબ જ આશીર્વાદરૂપ છે। આપણે પોઝિટિવ દર્દીઓ જે હિપેટાઇટિસ બી અને સીના દર્દીઓ હોય છે એમના માટે પણ અલાયદી વ્યવસ્થા છે, તેમજ કોરોના દરમિયાન પણ આ સુવિધા આપણે દર્દીઓને જે કિડની ફેલિયરમાં જતા હતા એ દરેક દર્દીઓને આપણે પૂરી પાડવામાં આવી છે। આ દિવસ ખાસ કરીને કિડનીના રોગોની અવેરનેસ ક્રિએટ કરવા માટે ઉજવવામાં આવે છે। હવે કિડની ડિસીઝ એ લગભગ 1 માંથી 10 દર્દીને દર્દીને મોડો વહેલો અફેક્ટ કરે છે, એટલે એની અવેરનેસ ખૂબ જ હોવી એ જરૂરી છે। અને એ રોગ એવો છે કે જે જ્યાં સુધી એડવાન્સ ના થઈ જાય ત્યાં સુધી દર્દીને ખ્યાલ નથી આવતો, એટલે સમયાંતરે કિડનીના રોગના નિષ્ણાત માટે અમુક જે લોહીના ટેસ્ટ છે એ બધા જો કરવામાં આવે તો જલ્દીથી એનું ડાયગ્નોસિસ થઈ શકે અને અર્લી ઇન્ટરવેન્શન કરીએ તો એ દર્દી સારી જિંદગી જીવી શકે। કારણ કે કિડનીનો રોગમાં દર્દીના શરીરમાંથી જે ટોક્સિક તત્વો છે એ નીકળી નથી શકતા, તો એ આપણે ડાયાલિસિસ દ્વારા કરી શકીએ અને બીજા ઘણા ઇન્ટરવેન્શનથી આપણે એ રોગને પ્રોલોંગ પણ કરી શકીએ અને દર્દી જે છે એ સારી જિંદગી જીવી શકે છે। આજે 10 માર્ચ વર્લ્ડ કિડની ડે છે અને SHGમાં ડાયાલિસિસ સેન્ટર લગભગ છેલ્લા 20 વર્ષથી આપણે ચાલુ છે અને ઘણા બધા પેશન્ટ અહીંયા એનો લાભ લઈ રહ્યા છે અને એમના માટે આ એક આશીર્વાદરૂપ જગ્યા છે કે જ્યાં એમને અઠવાડિયામાં 2 થી 3 વાર આપણે ડાયાલિસિસ કરીએ છીએ અને લોહી વધારના જે મોંઘા ઇન્જેક્શન આવે છે એથ્રોપોટિન એ પણ આપણે એમને ગુજરાત સરકાર તરફથી વિનામૂલ્યે આપણે એમને આપી શકીએ છીએ। અને હવે સાહેબ આજે કેવી રીતે તમે સેલિબ્રેટ કરવામાં આવ્યો કે એટલે અમે દર વર્ષે પણ આ 10 માર્ચ જે હોય છે વર્લ્ડ કિડની ડે અમે સેલિબ્રેટ કરીએ છીએ। આજે અમે કેક કટિંગ કરીને એ કર્યું અને જે દર્દીઓ જે ડાયાલિસિસ રહી રહ્યા છે એમને પણ આમાં સામેલ કર્યા, એટલે એમને એક ફેમિલી જેવું લાગે, કુટુંબ જેવું લાગે અમે એ રીતે અમે કરીએ છીએ। હું ડૉક્ટર જે ડાભી એસોસિએટ પ્રોફેસર મેડિસિનમાં છું અને નેફ્રોલોજીમાં ડૉક્ટર કેટિયા છે એમની સાથે હું અહીંયા બધું સંભાળું છું।